સરદાર સાહેબ ન હોત તો બારડોલી નકશામાં ક્યાંય ન હોત. કારણ કે મને તમને ખબર છે કે સરદાર સાહેબને લઈને બારડોલી નકશામાં આવ્યું અને એક સમયનો શબ્દ બોલાતો બારડોલાઇઝેશન ઓફ ઇન્ડિયા. આખા ભારતને બારડોલી બનાવો એટલો મોટો જુસ્સો આ બારડોલી આપ્યો. એ તો બહુ જાણીતી વાત છે સાહેબ કે ગાંધી સાથે કામ કરવું બહુ આકરું હતું. ગાંધીજી સાથે રહ્યો એટલે એની આજુબાજુ ફરવા નહોતું મળતું. એ તો તમને દૂર દરાજના ગામડામાં મોકલી આપે અને ત્યાં પાછું કામ કેવું સોંપે કે ત્યાંના મોહલ્લાઓને ચોખ્ખા કરજો, એના જાજરૂ બાથરૂમ સાફ કરવામાં લાગી જાઓ. મને તમને ખ્યાલ છે કે 1937 ની અંદર આ દુરંદેશી કેવી કહેવાય એનો આ નમૂનો છે સાહેબ. મને ને તમને જે મેસેજીસ મળી રહ્યા છે ને દુરંદેશીના નથી. સાચો નમૂનો એ છે કે 1937માં 10 વર્ષ પહેલા મહાત્મા ગાંધીને ખબર પડી કે 10 વર્ષ પછી સ્વતંત્રતા મળે છે. અને મળે છે એટલી બી ખબર પડી એટલે એને પોતાના બધા જ જે ગાંધીજન હતા એને ભેગા કર્યા. ભેગા કરીને બાપુ એને બે વાક્યો કહ્યા. વર્ધાના દસ્તાવેજની અંદર આ વાક્યો લખાવેલા છે. પહેલું વાક્ય એને એમ કહ્યું કે 10 વર્ષની અંદર આપણે સ્વતંત્ર થવાના છીએ. બીજું વાક્ય એ કહ્યું કે સ્વતંત્ર થઈ જશે પછી સૌ લોકો સત્તામાં પડી જશે અને છેવાડાના માણસને સૌ ભૂલી જશે. સી ધ ફોરકાસ્ટ ઓફ ધ ફ્યુચરોલોજીસ્ટ. ગાંધી ઇઝ ધ બેસ્ટ ફ્યુચરોલોજીસ્ટ. 10 વર્ષ પહેલા એને કહ્યું. અંગ્રેજોને ખબર નહોતી સાહેબ 1937માં કે આપણે વયા જવાના છે. પણ એને કહ્યું કે અત્યારથી જાઓ ગામડામાં જઈને દૂર દૂર બેસો. એની પાછી શરતો રાખી. ગાંધી તો શરતનો જ માણસ સાહેબ. કોઈ પણ કામ કરાવે તો 2-3 શરત રાખે પછી જ આગળ વધે. અને એને શરત રાખીને કહ્યું ગામ એવી જગ્યાએ હોવું જોઈએ કે ત્યાં રેલવે કે પ્લેટફોર્મ એસટીનું બસ સ્ટોપ ન હોવું જોઈએ, 15 કિલોમીટર દૂર હોવું જોઈએ. આવા એની શરતો રાખી અને એમાંથી જે તાલીમ જે સંસ્થાઓ ઊભી થઈ એને નવી તાલીમની સંસ્થાઓ કહેવામાં આવી. બુનિયાદી શિક્ષણની વાત એમણે કરી નહીં, એમણે અમલમાં મૂકી. See, to talk is very easy, but to implement is the difficult most. એમણે અમલમાં મૂકી દીધી. 10 વર્ષ પહેલા પોતાના માણસોને મોકલ્યા અને પરિણામે તમે જે જોઈ રહ્યા છો, જે ગાંધી ક્યાંક હજી જીવે છે એ ત્યાં જીવે છે. હા, ત્યાં પઠાર છે નથી એવું નથી. એ પણ આજના સમયની ભેગા ભળી ગયેલા લોકો છે, પણ એ પઠાર આપણે અત્યારે જતો કરીએ. એ ગાંધી અને એ સરદાર. હું બીજો પ્રશ્ન પૂછું કે જો સરદાર પટેલ બારડોલી ન આવ્યા હોત તો મહાત્મા ગાંધી ક્યારેય બારડોલી આવત ખરા? આ બે પ્રશ્નના જવાબ આપ મેળવજો. સરદાર સાહેબ ન હોત તો બારડોલી નકશામાં ક્યાંય ન હોત. કારણ કે મને તમને ખબર છે કે સરદાર સાહેબને લઈને બારડોલી નકશામાં આવ્યું અને એક સમયનો શબ્દ બોલાતો બારડોલાઇઝેશન ઓફ ઇન્ડિયા. આખા ભારતને બારડોલી બનાવો એટલો મોટો જુસ્સો આ બારડોલી આપ્યો. અને એ જુસ્સા પછી ગાંધીજીને એમ કહ્યું કે બાપુ તમે તો એવો શપથ લીધી છે કે જ્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી હું સાબરમતી આશ્રમમાં પાછો નહીં ફરું, કૂતરાના મોતે મરીશ પણ એ પાછો નહીં ફરું. પણ એ પ્રતિજ્ઞા તો એ આશ્રમ માટે છે ને, સ્વરાજ આશ્રમ માટે થોડી છે. અહીંયા તો આવો. અને બાપુને થયું કે આ તો બહુ સાચી વાત છે. એટલે મહાત્મા ગાંધી એગ્રી થયા કે હા, દર વર્ષે 1 મહિનો હું આ સ્વરાજ આશ્રમ બારડોલીમાં રોકાઈશ. બારડોલીમાં મહાત્માજીના પગલા પડ્યા એ સરદાર સાહેબની વિચક્ષણ નીતિને લઈને પડ્યા. એ સ્વરાજ આશ્રમ ઊભું થયું. ત્યાં કોઈને આશ્રય મળે એવી પરિસ્થિતિ ઊભી થઈ. પણ એને સાચવે કોણ? ક્યારે એક સૈનિક મળ્યો એ પહેલો, જેણે પોતાના મા બાપની મિલકતમાંથી ફારગતી લખી આપી અને જે ગાંધીની સાથે ભળ્યા હતા એને સરદાર સાહેબે પકડ્યા. કારણ કે જોતા હતા કે મારી નજીક રહેલો એક માણસ એવો છે કે જે પૂરી નિષ્ઠાથી પોતાના બાપુ કી સંપત્તિને ભૂલીને આમાં જોડાયેલો છે. એટલે એમને એમણે સ્વરાજ આશ્રમ સોંપ્યો. સોંપતી વખતે એમણે કહ્યું કે તને સોંપું છું ઉત્તમચંદ, આ સ્વરાજ આશ્રમ તારે સાચવવાનો. અને ઉત્તમચંદ શાહે પણ સામે કહ્યું કે 50 વર્ષ સાચવીશ સરદાર સાહેબ, 50 વર્ષ. મિત્રો, મને તમને ખબર છે કે બોલાયેલું જો નિષ્ઠાપૂર્વકનું હોય અને ઈશ્વરની સાક્ષીનું હોય તો ઉપરવાળો સાચું પાડે છે. બરાબર 50 વર્ષે
ઉત્તમ ચંદ શાહે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી, બરાબર 50 વર્ષ. એ જે સચવાઈને પડેલું છે એનું નામ સ્વરાજ આશ્રમ છે. હવે મુદ્દો એ આવીને ઉભો રહે, મેં કહ્યું તર્પણ કેમ, સ્મરણ બહુ કરીએ છીએ પણ જયની વાત બહુ સાચી છે કે સાધાર ક્યાં. તમારા વોટ્સઅપમાં આવ્યું કે આવું બન્યું હતું એટલે આપણે એને ફોરવર્ડ કર્યું અને ફોરવર્ડ કરીને આપણે રાજી થયા. બહુ બધો ચોરે ને ચપટે ફાકી ચોળતા ચોળતા આપણે રાષ્ટ્ર નેતાઓની વાતો કરી, એક હાથમાં ફાકી ચોળી અને બીજા હાથમાં કે ગાંધીને આમ આયડું નહીં, તારાથી તો ફાકી ચોળાતી નથી મોટા ભાઈ, અને તું ગાંધીનો વાંક શું કાઢે છે. આ જે પરિસ્થિતિ બની છે એટલા માટે થઈને આ 10મી સરદાર સંગોષ્ઠિ યોજાણી છે, અને એમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહેવાનું પૂજ્ય બાપુએ જે વચન આપ્યું છે એ તેઓ પાળી રહ્યા છે. આ ઉત્તમચંદ શાહ એમના પ્રસંગો, સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, રાજેન્દ્ર પ્રસાદ, રાધાકૃષ્ણન, બોલો એટલા નેતાઓ આ સ્વરાજ આશ્રમમાં ગાંધીજી જ્યારે હોય ત્યારે પણ આવે અને બાકી સરદાર સાહેબને મળવા પણ આવે. કેટલીય નીતિઓ રાષ્ટ્રની એવી હતી કે જે આ સ્વરાજ આશ્રમમાં ઘડવામાં આવી. અને એ વખતે હવે વાત આવી સાધારની, જે જયે કહ્યું તે નગીનદાસ બાપા નથી. અને મને યાદ છે 2 વર્ષ પહેલા નગીનદાસ બાપાની ઉપસ્થિતિમાં એકવાર બાપુ અહીંયા કહેતા હતા સ્વરાજ આશ્રમના સરદાર નિવાસની બાજુમાં કે આ નગીનદાસ બાપા પાસેથી જેટલું બોલાવાય એટલું બોલાવી લ્યો. કૌશિકભાઈ ત્યારે કદાચ હાજર હતા. આ માણસ એટલો મોટો ખજાનો છે કે જતો રહેશે પછી આપણે પસ્તાશું. એમાંથી મને એવો વિચાર આવ્યો કે અત્યારે એવી કોણ વ્યક્તિ હાજર છે કે જે આપણને સરદાર સાહેબ પાસે ઉછરી હોય અને સરદાર સાહેબની વાત કરી, ફ્રોમ ધ હોર્સિસ માઉથ, HMV, એવું કોણ છે જે ઉત્તમચંદ શાહ વિશે સાચીને બરાબર બનેલી ઘટના વર્ણવી શકે. આપણે એમ કહીએ કે સ્વામી આનંદ અહીંયા આવતા હતા, આપણે એમ કહીએ કે પૂજ્ય મોટા અહીંયા આવ્યા છે, આપણે કહીએ કે ગુરુદયાલ મલ્લિક અહીંયા આવ્યા છે, આપણે કહીએ કે જુગતરામ કાકાએ આમ કર્યું છે, પણ આ કોણ જોયું છે, એનું કોઈ સાક્ષી છે? મને એવું લાગ્યું છે હંમેશા બાપુ કે આવતીકાલની પેઢીને ફરિયાદ કરવાનો પૂરેપૂરો લાવો છે, કારણ કે એ પેઢી સમક્ષ આપણે ગઈકાલની વાત સતસહ રજૂ નથી કરી શક્યા, અને રજૂ કરવામાં આવે તો આજની પેઢી પણ સમજે કે સાચું કોણ છે અને શણગારેલું નાળિયેર કોણ છે. મને એવો વિચાર આવ્યો કે આ કામ કોઈ કરે કે ન કરે એમ કહેવાને બદલે આપણે કરવું જોઈએ. કોઈ કે તો કરવું પડશે ભાઈ, કોઈ કશું ના કરે એ ક્યાંની તામસ હરીફાય. અને એમાંથી મારી ગોષ્ઠી, અમે જેને નાની કહીએ છીએ, એ હકીકતની અંદર નિરંજના ઉત્તમ ચંદ શાહ અને નિરંજના મુકુલ કલારથી એ બંનેનો સરવાળો, એટલે નાની પાસે વારંવાર બેસીને એમની પાસેથી વાત સાંભળવાનો મેં પ્રયાસ કર્યો. આ નિરંજનાબેન એટલે પાછા ઉત્તમચંદ શાહના દીકરી અને સરદાર સાહેબની ખુમારીથી ઉછરેલા. સરદાર સાહેબે એમને સૂચના આપેલી કે આ ડોસો આવે છે હમણાં 10મી ડિસેમ્બરથી, ડોસો એટલે મહાત્મા ગાંધી, એ વખતે એ રોજ અહીંયા ફરવા નીકળશે ત્યારે એના પગમાં કાંકરા વાગશે, એ કાંકરા ન વાગે એટલે ઝીણા ઝીણા કાંકરા વીણો, અને એ વેટાણે જે કાંકરા જેણે વીણ્યા છે એ નિરંજનાબેનના પાસે બેસીને. મને એવું થયું કે જેટલી વિગત હોય તે આપણે પ્રાપ્ત કરવી જોઈએ.